નમસ્તે દર્શક મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર તમારી સાથે રોજ હસી ખુશીની વાતો કરે છે, પણ તમને ખબર છે કે હું કઈ રીતે જીવું છું? મારા સંસારની નાવ ભગવાન ભરોસે ચાલે છે અને આ નાવને ડૂબાડનારા પણ અનેક છે. મારું આખું ફેમિલી, મારા દાદા, મારા બાપુજી સુશીલા ને મારો નપાવટ હિતિયો, આ મારો પાટલી પુત્ર હિતેશ ભલભલાની પાટલી ખેંચી નાખી એમાંનો છે. સાહેબ, કેટલી બાધાઓ રાખી ત્યારે હિતિયો માંડ જન્મ્યો, અને જન્મ્યો એટલે મારા દાદાજીએ બાધા રાખી હતી કે ચાલતા ચાલતા અંબાજીના દર્શન કરવા જઈશ અને પાછા એકલા નહીં, મહિલા મંડળને સાથે લઈને જઈશ. એટલે લગભગ 35 બૈરાઓ સાથે દાદાજી ઉપડ્યા. જાણે અકબર શાહનો રસાલો જોઈ લો. અને અંબાજીથી જાત્રા કરીને પાછા આવ્યા ત્યારે પરપોટો ઓલવાઈ જાય એવા લબડી પડ્યા હતા. એમને કાંઈ ન થાય એ માટે મારે બાધા રાખવી પડી હતી. બોલો પપ્પા, હવે હું 11માં આવ્યો. એમ તો તમને નથ ખબર? ના ના, મને તો ખબર જ હોય ને. હા, એટલે મારે હવે ટ્યુશન રાખવાનું છે. તો કોનું રાખીએ? બેટા તું નક્કી કર, તારે કોનું રાખવું છે? પપ્પા, પેલા સત્સંગ સર છે ને, એ મસ્ત છે. એમનું જે ટ્યુશન રાખે ને એને પાસ કરી દે છે. બોલો, એટલે એનું જ રાખીએ? ના, એ સત્સંગ સરનું નથી રાખવું. મેં જોયું છે, એક બે વાર અહીંયા આપણા ઘરે આવ્યો હતો, ભણાવવા તો નહીં આવ્યો, પણ આરામખોર વાતો તારી મમ્મી સાથે વધારે કરતો હતો. તો કહો કોનું રાખીએ? તારી પવલોમી મિસ સારી છે એટલે ભણાવવામાં સારી છે, એને જ રાખીએ. એની ફીસ બહુ હાઈ છે. આ તો એમાં શું હાઈ ફી હોય તો આપણે ચૂકવીશું. પવલોમી ટીચરને મમ્મી રાખવાની ના પાડે છે. તો તારી મમ્મી શું કામ ના પાડે? કારણ કે એ જ્યારે મને ભણાવવા આવે છે ને ત્યારે તમે ઓફિસમાં ગુટલી મારો છો, એટલે તારી મમ્મીને છે ને મારું ભલું થાય એટલે તારું ભલું થાય એમાં કોઈ રસ જ નથી. ચાલ વિચાર શું કોને રાખવું છે. ભાઈ જરા જલ્દી વિચારજો, નહીં તો મારે વિચારવું પડશે. એટલે પાજી તું શું વિચારવાનો? એટલે એમ કે મારા કારણે તમારે અને મમ્મીને જો ઝઘડા થતા હોય તો હું ભણવાનું માંડી વાળું. ભણવાનું માંડી નીકળતા લાયક તું? હમણાં હમણાં ગરમી બહુ પડે છે ને સાથે સાથે મેરેજની સિઝન પણ પૂર બહારમાં ચાલે છે. આમ કમૂરતા છે પણ એનઆરઆઈઓ માટે તો સમૂરતા જ કહેવાય. દરિયા પારના મૂરતિયાઓને કોઈ ગ્રહ નડે જ નહીં, હાળા એ જ આપણને નડે. તે અમારા સર્વદમન કાકાનો કાળિયો પણ પરણવાનો થયો. આ મૂળે નામ કાળિયો, પણ અમેરિકા ગયો એટલે બધા એનું કેન્સ નામ કરી નાખ્યું. જો કે અમારા કાઠિયાવાડના સગાવાલા તો હજી એને કંસ કહીને જ બોલાવે. હવે કાળિયો નામ શું કામ પડ્યું? એક તો એનો દેખાવ એવો, પણ જન્મ્યો ને એ પહેલાં ફઈએ બાધા માની હતી કાળિકા માતાની કે જો દીકરો આવ્યો તો નામ કાળિયો જ પાડીશું. તે હવે આ કાળિયો ઘોડે ચડ્યો સાહેબ. મરૂન કલરનો 3-પીસનો સફારી સૂટ પહેર્યો અને એક લાલ ટાઈ બાંધી. અને સાહેબ તમે દૂરથી જુઓ ને તો કાળિયો કોણ ને ઘોડો કોણ એ જ પારખવાનું મુશ્કેલ થઈ જાય. ને આ કાળિયાની જાન કાઢી સાહેબ, અને બેન્ડવાળા કોણ જાણે ક્યાંથી લઈ આવેલા મંડ્યા વગાડવા. મેં ક્યાં કરું રામ જય બુઢા મિલ ગયા. મેં કહ્યું ભાઈ પ્રસંગ જુઓ એ પ્રમાણે વગાડો. તો વગાડ્યું એ મેરે વતન કે લોગો ઢુમ ઢુમ આંખ મેં ભર લો ઢુમ ઢુમ. મેં કહ્યું ભાઈ તમે રહેવા દો, એના કરતાં બીજું જે વગાડવું એ વગાડો. અને સાહેબ વાડી આવીને કાળિયો ઘોડા પરથી જેવો ઉતર્યો સીધો એનો પગ પડ્યો છાણના પોદળામાં, અને ડાબા પગના બૂટ પર જાણે ગોબરનું પાલિશ કર્યું હોય એવું થઈ ગયું. એટલામાં સાસુ, કાળિયાની સાસુ દોડતી દોડતી આવી જમાઈને પોકવા, તે એનો પગ પડ્યો ને એ લપસી ને એના હાથનો લોટો ઉછળીને પડ્યો કાળિયાના નાક પર. કાળિયો તમ્મર ખાઈ ગયો, પાણી ઉડ્યું મોઢા ઉપર, ને જે કંકુનો ચાંદલો કર્યો હતો એ જાણે પ્રસરવા માંડ્યો. નદી માર્ગ બદલે એમ એના આખા મોઢા ઉપર લાલ લપેડા થઈ ગયા. અરે ભાઈ એને લઈ જઈને માંડવામાં બેસાડ્યો અને ત્યાં જાનડીઓ હોંશે હોંશે ગાવા માંડી. જમાઈ રાજા અમારા રૂપ રૂપના અંબાર જો. હવે કાળિયાનો દેખાવ જુઓ ને રૂપ રૂપના અંબાર. કોળ ભળી કન્યા હાથમાં હાર લઈને પહેરાવવા ગઈ, એણે કાળિયાનું મોઢું જોયું ને એણે ચીસ પાડી. જેમ તેમ કરીને અમે બધા મળીને એને શાંત પાડી, કાળિયાનું મોઢું લૂછ્યું, કન્યા થોડી ઠંડી પડીને એને હાર પહેરાવ્યો. હજી અહીંયા ચોરીના ફેરા ફરા થતા ત્યાં જ કેટરરે જમવાનું ગોઠવ્યું ને બધા હુડુડુડુ કરતા દોડ્યા જમવા. અને સૈનિકો જેમ દુશ્મન પર તૂટી પડે એમ ખાવાના ઉપર તૂટી પડ્યા. અને આટલી કાળ ઝાળ ગરમીમાં જે બાસુંદીના વાડકાઓ ઠોકી ગયા સાહેબ, બીજે દિવસે ભારે થઈ
બધાને જાડા ઉલટી અને જુઠ્ઠું નહીં બોલું, હું એમાં બાકાત નહોતો.